સમસ્ત વિદ્યાર્થી મિત્રો, નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત ડિજિટલ લેક્ચર શ્રેણીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર 1, જેનું નામ હતું શું લાંબુ છે અને શું ગોળ છે, એ ભણી ગયા. આજે આપણે ચેપ્ટર 2, જેનું નામ છે જૂથમાં ગણવું, એ આપણે ભણશું. એ પહેલાં આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. એક કહેતા ઊભા થાઓ, બે કહેતા બેસી જાઓ, ત્રણ કહેતા તાળી પાડો, ચાર કહેતા ચપટી વગાડો, પાંચ કહેતા પાછળ જુઓ, છ કહેતા છમછમ નાચો, સાત કહેતા સામે જોવો, આઠ કહેતા ઊંઘી જાઓ, નવ કહેતા નમન કરો, દસ કહેતા દસ ગણો. મજા પડી ને બાળકો? ચાલો હવે આપણે બોર્ડ ઉપર જુદી જુદી વસ્તુઓને જૂથમાં કેવી રીતે રાખી છે તે જુઓ, અને દરેક વસ્તુને ગણ્યા વગર કેટલી વસ્તુ છે તેનો આપણે અંદાજ લગાવવાનો છે. બોર્ડ ઉપર ચાર જૂથ આપેલા છે, જેમાં ગ્લાસનું ચિત્ર દોરેલું છે. દરેક જૂથમાં ત્રણ ત્રણ ગ્લાસ આપેલા છે, તો ચાર જૂથ છે અને ત્રણ ત્રણ ગ્લાસ છે, તો આપણે અંદાજ લગાવીએ. 4 × 13 = 12, એટલે કે ચારેય જૂથમાં કુલ 12 ગ્લાસ છે, તો આપણે અહીંયા 12 લખીશું. ત્યાર પછી અહીંયા ચમચીનું ચિત્ર આપેલું છે. ચમચીના 2 જૂથ છે, એક જૂથમાં 5 ચમચી છે, તો આપણે ગણ્યા વગર 2 જૂથ છે અને 5 ચમચી છે, તો 5 × 2 = 10, એટલે કે કુલ 10 ચમચી આપેલી છે, તો આપણે અહીંયા 10 એમ લખશું. હવે આ બાજુ કહો વધારે છે કે ઓછું. આ બોક્સમાં પાઇપનું ચિત્ર દોરેલા છે, એટલે કે પાઇપ આપેલા છે. હવે આપણે ગણવાના છે એ 10 કરતાં વધારે છે કે ઓછા. તો ચાલો આપણે પાઇપની ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 પાઇપ છે, એટલે કે 10 કરતાં વધારે. તો આપણે અહીંયા 10 કરતાં વધારે એ બોક્સમાં આપણે ખરાની નિશાની કરી દઈશું. બીજું, આ બોક્સમાં ત્રિકોણ દોરેલા છે, તો આપણે ગણવાના છે કે 20 કરતાં વધારે છે કે ઓછા. તો ચાલો આપણે ત્રિકોણની ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. 17 છે, એટલે કે 20 કરતાં ઓછા. તો આપણે અહીંયા 20 કરતાં ઓછાવાળા બોક્સમાં ખરાની નિશાની કરી દેશો. હવે ત્રીજું, આ બોક્સમાં ગોળ દોરેલા છે, તો આપણે ગણવાના છે કે આ 15 કરતાં વધારે છે કે ઓછા. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18, એટલે કે 15 કરતાં વધારે છે, તો આપણે 15 કરતાં વધારે એ બોક્સમાં ખરાની નિશાની. બાળમિત્રો, હવે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે મોટું ગાજર. એક દિવસ એક દાદાએ જમીનમાં ગાજરનું બી વાવ્યું. થોડા દિવસ પછી ગાજર તો જમીનમાં ઉગી નીકળ્યું, તો દાદાએ ગાજરના પાંદડાને ખેંચવાનો પ્રયત્ન કર્યો, એટલે કે એને જમીનમાંથી ગાજર બહાર કાઢવું હતું, પણ દાદાથી જમીનની બહાર ગાજર નીકળ્યું નહીં. તો તેના પત્નીને બોલાવ્યા, દાદાએ તેના પત્નીને બોલાવ્યા, એટલે કે દાદીને બોલાવ્યા. તો દાદીએ પણ જમીનની બહાર ગાજર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ ગાજર તો જમીનમાંથી બહાર નીકળ્યું નહીં. પછી દાદીએ તેની પૌત્રીને બોલાવી, તો દાદા, દાદી અને તેની પૌત્રી ત્રણેય ગાજરને જમીનમાંથી બહાર ખેંચવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ ગાજર તો નીકળવાનું નામ જ નહોતું લેતું. પછી પૌત્રીએ કૂતરાને બોલાવ્યો, તો દાદા, દાદી, પૌત્રી અને કૂતરો આ ચારેય જણાએ જમીનની અંદરથી બહાર ગાજર ખેંચવા કેટલો પ્રયત્ન કર્યો, પણ ગાજર તો નીકળતો જ નહોતો. પછી કૂતરાએ બિલાડીને બોલાવી, તો દાદા, દાદી, પૌત્રી, કૂતરો અને બિલાડી આ પાંચેય ગાજરને જમીનની બહાર ખેંચવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ ગાજર તો હલતું નહોતું. પછી બિલાડીએ છેવટે ઉંદરને બોલાવ્યો, તો દાદા, દાદી, પૌત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર આ છએ ગાજરને જમીનમાંથી બહાર ખેંચી કાઢ્યું અને બધા રાજી થઈ ગયા. પછી તેણે રસોડામાં જઈને ગાજરનો હલવો કરીને બધાએ ખાધો. બાળમિત્રો, મજા પડી ને? તો ચાલો હવે આપણે વાર્તા પરથી પ્રશ્નના જવાબ લખીશું.
પહેલો પ્રશ્ન છે, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે, એટલે કે ગાજરને જમીનમાંથી બહાર લાવવા કેટલા લોકો ખેંચી રહ્યા છે? તો દાદા, દાદી, પૌત્રી, કૂતરો, બિલાડી અને ઉંદર, એટલે કે કુલ 6 જણા જમીનની બહાર ગાજરને ખેંચી રહ્યા છે. બીજો પ્રશ્ન, બિલાડી ક્યાં ક્રમે છે? તો બિલાડી કેટલામાં ક્રમે હતી? દાદા, દાદી, પૌત્રી, કૂતરો અને બિલાડી. તો બિલાડી 5મા ક્રમે, બિલાડી 5મા ક્રમે આવશે. ત્રીજો પ્રશ્ન, ઉંદરની આગળ કોણ ગાજર ખેંચવા પ્રયત્ન કરે છે? હા, ઉંદરની આગળ બિલાડી, એટલે ત્રીજામાં જવાબ આવશે બિલાડી. ચોથું, છઠ્ઠા ક્રમે કોણ છે, એટલે કે ગાજર ખેંચવા, જમીનની બહાર ગાજર ખેંચવા માટે છઠ્ઠા ક્રમે કોણ છે, એટલે કે સૌથી છેલ્લે કોણ હતું? હા, સૌથી છેલ્લે ઉંદરભાઈ હતા, એટલે ચોથામાં ઉંદર આવશે. બાળમિત્રો, હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવો આપણે શીખીશું. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે, તો આપણે આમાં જોઈએ સૌથી નાની સંખ્યા કઈ છે? હા, 7. તો સૌથી પહેલાં 7 આવશે, ત્યાર પછી 18, તો આપણે અહીંયા 7 પછી 18 લખશું, ત્યાર પછી 25, પછી તગડે નવડે 39 અને છેલ્લે 45. તો જો સૌથી પહેલાં 7, 18, 25, 39 અને 45, આવી જ રીતના આપણે ઉતરતા ક્રમમાં કરવાનું છે. ઉતરતા ક્રમમાં આપણે પહેલાં મોટી સંખ્યા આવશે, તો મોટી સંખ્યા કઈ છે આમાં? હં, 91. તો સૌથી પહેલાં 91, ત્યાર પછી ચોગડે બગડે 42, 91 પછી 42 આવશે, ત્યાર પછી બગડે ચોગડે 24, 91, 42 અને 24, પછી 19, 91, 19 અને છેલ્લે 8. 8 સૌથી નાની સંખ્યા છે, એટલે આપણે છેલ્લે લખશું. તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવશે પહેલાં અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવશે. એવી જ રીતના તમારે હોમવર્કમાં ચડતા ક્રમમાં ગોઠવો, એટલે તમારે આ હોમવર્કમાં કરવાનું છે અને ઉતરતા ક્રમમાં પણ લખવાનું છે. અને બીજું, તમારે આ પ્રશ્નોના જવાબ હોમવર્કમાં લખવાના છે. જય શ્રી કૃષ્ણ.